રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી કૌભાંડ મામલે નવો ખુલાસો. ફાયર એનઓસીમાં વિશ્વાસ ગ્રુપના માલિક રાધેશ્યામ ત્રિવેદીનું નામ દર્શાવવામાં આવ્યું હતું અને છેલ્લા 5 વર્ષમાં 73 કરોડ જેટલી માતબર રકમના કૌભાંડ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જે બાબતે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાધેશ્યામ ત્રિવેદીનું નામ સામે આવ્યું છે. સરચૂકના કારણે રાધેશ્યામ ત્રિવેદીનું નામ સર્ટિફિકેટમાં આવ્યું હોવાનો ખુલાસો કરતા તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર મામલો ધ્યાને આવતા તેઓએ 13 મેના રોજ મનપા ચીફ ઓફિસરને પત્ર લખી જાણ કરવામાં આવી હતી, ત્યારે અત્યારે નવા ઇસ્યુ કરવામાં આવેલા એનઓસી સર્ટિફિકેટમાં નામમાં સુધારો કરી લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છનું સૌથી મોટી હોસ્પિટલ રાજકોટ સિવિલ હોસ્પિટલ છે અને અત્યારે 2000 બેડ ધરાવતા આ હોસ્પિટલ અને 4000થી વધારે ઓપીડી ધરાવતા હોસ્પિટલ ચાલે છે જ્યાં સુધી, અને આમાં 13થી વધારે બિલ્ડિંગ છે એટલે પેશન્ટ અને પેશન્ટનું સગા અને જ્યાં સ્ટાફ કામ કરતા હોય આનું બીજા સગવડતા સાથે ફાયર સેફ્ટી માટે આ જરૂરિયાત હોય અને સરકારશ્રીનું નિયમ પ્રમાણે સુપ્રીમ કોર્ટનું નિયમ પ્રમાણે આ બધી બિલ્ડિંગમાં ફાયર એનઓસી હોવું જોઈએ. એટલે રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં 13થી વધારે અલગ અલગ બિલ્ડિંગ છે અને આનું અલગ અલગ બિલ્ડિંગનું અલગ અલગ એનઓસી 1 વર્ષનું 2 વર્ષનું આપના ત્યાંથી ફાયર જે વિભાગ છે ત્યાંથી આપવામાં આવે છે. અત્યારે જે જ્યાં સુધી ફાયર એનઓસીની વાત છે, મારા દરેક બિલ્ડિંગનું ફાયર એનઓસી છે પણ એક બિલ્ડિંગનું જ્યાં પીએમએસએસવાયનું બિલ્ડિંગ છે આમાં ભૂલથી, એટલે આમને ભૂલ કહેવાય, ભૂલથી જે ત્યાંથી જે સર્ટિફિકેટ આવ્યું આમાં મારું નામ એટલે નામ સાથે રાધેશ્યામ ત્રિવેદી લખીને મારું નામ ભૂલથી આવી ગયું અને અને આમાં એવી રીતે હોય કે કદાચ હોદા સાથે નામ આવી શકે કે એક પાર્ટી હોય અને અને ઓનર તરીકે એઝ એ પોસ્ટ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ હોસ્પિટલનું માલિક તરીકે હોય એટલે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટનું નામ આવી શકે પણ બીજા કોઈ પણ જે 13 જે એનઓસી છે આમાં હતું જ નહીં. એટલે મારા ધ્યાનમાં આવ્યું એટલે હું ત્યાંથી જે ચીફ ફાયર ઓફિસરશ્રી છે આનું ત્યાંથી રજૂઆત કર્યું કે કેવી રીતે આવી ગયું છે ભૂલમાં, એટલે તાત્કાલિક આ સુધારો કરીને આપી દીધું છે અને આમાં મને જ્યાં સુધી લાગે છે આ ભૂલથી થયું છે, ટાઈપિંગ મિસ્ટેક છે એટલે મારું નામ આવી ગયું અને અત્યારે ભૂલ સુધાર નહીં આવી ગયું. જ્યાં સુધી બીજી એટલે જે કોન્ટ્રાક્ટ નથી આ જે હોય ને ફાયર સેફ્ટીનું જે ત્યાં બધું કામગીરી જોઈએ આવીની અને જે ત્યાં ફાયર વિભાગ હોય અને પછી આ બિલ્ડિંગનું એનઓસી આપે અને અને એનઓસી ફરજિયાત હોય. આ જે સર્ટિફિકેટ છે આ 2022માં ઇસ્યુ થયું હતું અને 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 આમાં એક આપનું ભૂલ કહીએ કે આપના કોઈનું ધ્યાન આવ્યું નથી, આપના બધા જોતા હોય પણ કોઈનું ધ્યાન આવ્યું નથી કે આ નામ તરીકે છે. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે હોય તો ચાલે પણ નામ તરીકે નહીં ચાલે. પણ જ્યાં સુધી નામની વાત છે આમાં હું બહુ વિનમ્રતા સાથે મીડિયાકર્મીને અનુરોધ કરું છું કે કોઈ પણ, આ એક સામાન્ય જ્ઞાન છે કે કોઈ પણ સરકારી અધિકારી અથવા કર્મચારી સેમ હોસ્પિટલમાં અથવા કોઈ બીજા હોસ્પિટલમાં કોઈ પણ નોકરી સિવાય બીજા કોઈ સાથે સંકળાયેલ હોય નહીં, આ ક્યારે બને નહીં, એક સામાન્ય જ્ઞાનની વાત છે. એટલે હું ફરીથી એકવાર અનુરોધ કરું છું કે જે ન્યૂઝ હોય આનું થોડું તપાસીની થોડું આગળ વધવાનો પ્રયાસ કરે. તમારે કરવાની જરૂર છે કેમ કે આ તમારું નામ આવ્યું આટલું 3 વર્ષ સુધી સતત તમારું નામ દીધું, તમે ખુદ નથી જાણવા માંગતા શા માટે આ ભૂલ થઈ આવડું? ના, તમારી વાત 100% સાચી છે, હું એગ્રી કરું છું પણ આમાં શું હોય કે નીચેથી આવે અને એક લેવલ ઉપર તપાસ થાય બીજા લેવલ ઉપર તપાસ થાય પણ આપ ઓફિસનું ભૂલ છે, હું કહું છું આપ ઓફિસનું ભૂલ છે કે આમાં નામ કેવી રીતે આવ્યું પણ ખરેખર આ ટાઈપિંગ મિસ્ટેક છે. અને હું હમણાં કીધું કે આ જે લેટર છે આનું ભૂલ સુધાર થઈ ગયું છે, હું ત્યાંથી અરજી લખ્યું, ત્યાંથી ભૂલ જે નામ હતું આ નામ કરીને બીજા સર્ટિફિકેટ આવી ગયું છે જે અત્યારે હું બતાવ્યું છે. સાહેબ આપના જૂના ને નવા લેટર બતાવી શકો તો? યસ.